नमस्कार मित्रों, जय स्वामीनारायण, गुड मॉर्निंग मित्रों। आपणे छेल्ला सेशनमां थोड़ो विषय परिचय जे छे ए करेलो, એટલે કે આપણે જે પુસ્તક ભણવાના છીએ એ પુસ્તકનો ટાઇટલ પરિચય જે છે એ આપણે ભણેલો। પુસ્તકનું ટાઇટલ છે સામાજિક સંશોધનનો પરિચય। એનું અંદર આપણે જે ભણવાના છીએ એ પહેલાં આપણે થોડું લખી લેશું। કુલ આપણે 6 યુનિટ આ પ્રકરણની અંદર જે છે એ ભણવાના છીએ। એમાં પ્રથમ યુનિટ આવશે સામાજિક સંશોધનનો પરિચય, એની અંદર આપણે જે ભણવાના છીએ એમાં પ્રથમ આવશે વિજ્ઞાનનો અર્થ અને લક્ષણો। સેકન્ડ આવશે એની અંદર સામાજિક વિજ્ઞાનનો અર્થ અને લક્ષણો। થર્ડ આવશે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિનો અર્થ અને લક્ષણો। ફોર્થ આવશે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિના તત્વો, અને લાસ્ટમાં એમાં આપણે ભણશું વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનો। ત્યાર પછી એમાં બીજું એકમ આપણે જે ભણવાના છીએ સામાજિક સંશોધન। સામાજિક સંશોધનમાં આપણે જે ભણશું એમાં પ્રથમ એટલે કે ફર્સ્ટ સામાજિક સંશોધનનો અર્થ અને લક્ષણો। મિત્રો, આપ સૌ મારી સાથે લખતા હશો, નોટબુક ઉતારતા હશો। સેકન્ડ આવશે સામાજિક સંશોધનના હેતુઓ। થર્ડ આવશે એની અંદર સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર। ફોર્થ આવશે સામાજિક સંશોધનનું મહત્વ। ફિફ્થ આવશે સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો, અને છેલ્લું એમાં જે આપણે ભણવાના છીએ ભારતમાં સામાજિક સંશોધનના ઉપયોગો અને મહત્વ। આપ સૌ આપની નોટબુકમાં નોટ ડાઉન કરતા હશો। થર્ડ ચેપ્ટર આ પુસ્તકમાં આપણે ભણવાના છીએ સામાજિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ। એની અંદર પેટા મુદ્દા આપણે જે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાનોમાં તર્કશાસ્ત્રનો ઉપયોગ। ફરી આપને ન લખાણું હોય તો લખી લો, સામાજિક વિજ્ઞાનોમાં તર્કશાસ્ત્રનો ઉપયોગ। સેકન્ડ આવશે એની અંદર સામાજિક વિજ્ઞાનમાં વસ્તુલક્ષીતા અને આત્મલક્ષીતા। રિપીટ, સામાજિક વિજ્ઞાનમાં
વસ્તુલક્ષીતા અને આત્મલક્ષીતા થર્ડ આવશે એની અંદર સંખ્યાત્મક અને ગુણાત્મક સંશોધન પદ્ધતિ સંખ્યાત્મક અને ગુણાત્મક સંશોધન પદ્ધતિ ત્યાર પછી ફોર્થ આવશે એની અંદર એકમ અભ્યાસ પદ્ધતિ અને ફિફ્થ આવશે તુલનાત્મક પદ્ધતિ ત્યાર પછી આપણે જે ચોથું ચેપ્ટર ચોથું યુનિટ આની અંદર જે ભણવાના છીએ સામાજિક સંશોધનના પ્રકારો એમાં કુલ આપણે સાત પ્રકાર આની અંદર જે છે એ ભણવાના છીએ એમાં પહેલું આવશે શુદ્ધ અને વ્યવહારલક્ષી સંશોધન રિપીટ શુદ્ધ અને વ્યવહારલક્ષી સંશોધન સેકન્ડ આવશે ઐતિહાસિક સંશોધન થર્ડ આવશે અનુભવજન્ય સંશોધન રિપીટ થર્ડ આવશે અનુભવજન્ય સંશોધન ફોર્થ આવશે આરંભિક સંશોધન ફિફ્થ આવશે એટલે કે પાંચમું જે આપણે ભણવાના છીએ વર્ણાત્મક સંશોધન સિક્સ્થ એટલે કે છઠ્ઠું જે આની અંદર આપણે ભણવાના છીએ ખુલાસાત્મક સંશોધન અને સાતમું આની અંદર જે સંશોધન આપણે ભણવાના છીએ પ્રયોગાત્મક સંશોધન ચેપ્ટર નંબર પાંચ ખ્યાલ અને ઉપકલ્પના આપ સૌ આપની નોટબુકમાં નોટ ડાઉન કરતા હશો મિત્રો આ બધા જ ચેપ્ટર જે આપને લખાવી રહ્યો છું એ પરીક્ષા દરમિયાન આપણને ક્યાંક ને ક્યાંક એમાંથી ક્વેશ્ચન જે છે છેલ્લા ત્રણ વર્ષમાં પૂછાયેલા છે એટલે આપ સૌ ખાસ નોટ ડાઉન જે છે એ કરતા રહેશો પાંચમું ચેપ્ટર છે ખ્યાલ અને ઉપકલ્પના એમાં પેટા મુદ્દામાં ફર્સ્ટ આવશે ખ્યાલનો અર્થ લક્ષણો અને મહત્વ સેકન્ડ આવશે એની અંદર ઉપકલ્પનાનો અર્થ લક્ષણો સ્ત્રોત ઉપકલ્પનાના કાર્યો અને મર્યાદા અને છેલ્લું ચેપ્ટર આ પુસ્તકમાં આપણે જે ભણવાના છીએ એ છે સંશોધન યોજના એની અંદર આપણે જે ભણીશું એમાં પેટા મુદ્દામાં આવશે સંશોધન યોજનાનો અર્થ સંશોધન યોજનાનું ઘડતર સંશોધન યોજનામાં સમાવિષ્ટ થતી બાબતો
संशोधन योजनाना प्रकार अने महत्व। आम कुल छ चैप्टर सामाजिक संशोधन ना परिचय में, એટલે કે પેપર નંબર 12માં આપણે જે છે ભણવાના છીએ। મિત્રો, આજે આપણે પ્રથમ ચેપ્ટર જે છે શરૂ કરવા જઈ રહ્યા છીએ, સામાજિક સંશોધનનો પરિચય। મિત્રો, મેં તમને આમાં જે છે એક મુદ્દો, પેટા મુદ્દો, સૌ પ્રથમ પેટા મુદ્દો જે છે મેં તમને લખાવ્યો, વિજ્ઞાન। લગભગ આપણે પાંચમા કે છઠ્ઠાથી, ને અત્યારના બાળકો તો ચોથાથી, એટલે કે ચોથા ધોરણથી અને પાંચમા ધોરણથી આ શબ્દથી પરિચિત છે। કોઈના કોઈ પ્રકારે વિજ્ઞાન શબ્દ આપણી સાથે જોડાયેલો છે। સ્કૂલોમાં શિક્ષકશ્રી જ્યારે પણ આપણને આ શબ્દની વ્યાખ્યાઓ પૂછતા હતા ત્યારે ફર્સ્ટ આંગળી ઊંચી કરી અને આપણે જવાબ આપતા, વિજ્ઞાન। મિત્રો, ફરી પાછું એ વિજ્ઞાનને આપણે આજે તાજું કરવાનું છે। વિજ્ઞાન એટલે શું? મિત્રો, મેં આગળ પણ કીધું કે સાયન્સ વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી, ત્યારે વિજ્ઞાન એટલે શું એ ઊંડાણપૂર્વક સમજવું એ આપ સૌ માટે ખૂબ જ અગત્ય। મિત્રો, બહુ જોવા જઈએ, બહુ સીધી રીતે જોવા જઈએ તો વિજ્ઞાનની સીધી વ્યાખ્યા, સરળ વ્યાખ્યા, સાદી વ્યાખ્યા, વિશિષ્ટ પદ્ધતિ વડે મેળવેલું જ્ઞાન એટલે વિજ્ઞાન। એટલે વિજ્ઞાન શબ્દ પોતે જ એક વ્યાખ્યા છે। હવે તમને એમ થશે કે ભાઈ આ તો તમે બોલી ગયા, મને કશું સમજણ ના પડી। મિત્રો, જે વસ્તુ જાણવામાં કોઈ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ થયો હોય એ બધી જ વસ્તુઓનો સમાવેશ વિજ્ઞાનમાં થશે। એટલે કે કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા જે વસ્તુથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું થાય એ બધું જ વિજ્ઞાન। તમને એમ થશે કે હજુ ચાલુ, હજી 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 આમાં બહુ ટપા ના પડ્યા। મિત્રો, ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઇતિહાસ। તમે બધા રસોઈમાં ઇતિહાસ ભણીને આવ્યા છો। ઇતિહાસ કઈ રીતે લખા? મિત્રો, આપને ખબર હોવી જોઈએ, આપણે ભણીએ છીએ મોહેંજો દડો, ધોળાવીરાની સંસ્કૃતિ, એની નગર યોજના, એની ગટર યોજના, એમાંથી મળી આવેલા કેટલાક આભૂષણો, ત્યાંથી મળી આવેલા કેટલાક રમકડાઓ, આ બધું આપ ભણી ગયા। મિત્રો, આપણે એને ઇતિહાસ કહીએ છીએ, પણ તમને ત્યારે એક પ્રશ્ન થવો જોઈએ
જ્યારે આપણે આ વસ્તુ ભણીએ છીએ ત્યારે એ લોકો કહે છે કે 100 100 100 સાલમાંથી આ બધી વસ્તુ મળી આવી છે, આ વસ્તુ આટલી બધી જૂની છે, આવું કહે છે. તો એ કયા આધારે કહે છે એ લોકો? મિત્રો, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય, ધારો કે ધોળાવીરા પ્રાપ્ત થયું હશે, મોહેંજોદારોની સંસ્કૃતિ પ્રાપ્ત થઈ હશે, ત્યારે એ સંશોધન એટલે કે એ કામ પણ એક ચોક્કસ પદ્ધતિથી શરૂ થયું હશે. એની ચોક્કસ રીતે ખોદવાની પદ્ધતિ, એમાં ચોક્કસ પ્રકારના મશીનોનો ઉપયોગની પદ્ધતિ, એ કાઢ્યા પછી એટલે કે એ જમીનમાંથી કાઢ્યા પછી પણ એ કેટલું જૂનું છે એ જાણવા માટે પણ એને લેબમાં લઈ જવામાં આવ્યું. લેબના જુદા જુદા સાધનો દ્વારા એને તપાસવામાં આવ્યું, એની પણ પદ્ધતિ. એ પથ્થર કેવો છે એ પણ તપાસવામાં આવ્યું, એની પણ પદ્ધતિ. જો એક ઇતિહાસ ભણી છીએ, એ ઇતિહાસમાં પણ ચોક્કસ પ્રકારની પદ્ધતિઓ દ્વારા ઇતિહાસ આપણને ભણાવવામાં આવે. તો મિત્રો, એ ઇતિહાસ એટલે સાયન્સ, વિશિષ્ટ પદ્ધતિ વડે મેળવેલું જ્ઞાન. જો આમાં દરેક જગ્યાએ પદ્ધતિ આવી મિત્રો, તો વિજ્ઞાન એટલે શું? તો કે વિશિષ્ટ પદ્ધતિ વડે મેળવેલું જ્ઞાન. મિત્રો, વિજ્ઞાનની વાત કરીએ તો હજી પણ વિજ્ઞાનની અંદર આપણે ઊંડાણપૂર્વક જે છે એ જઈ શકીએ એમ છીએ. કેટલીક વ્યાખ્યાઓ પણ આપણે વિજ્ઞાનની જે પુસ્તકમાં આપેલી છે એ પણ હું તમને કરાવીશ. કેટલાક શબ્દોથી પણ અહીંયા આપણે પરિચિત થશું, પણ એની પહેલા હું તમને વિજ્ઞાન વિશે હજુ પણ થોડી ઊંડાઈ જે છે એ લઈ જવા માગું છું. એ આપણે જે છે નવા લેક્ચરમાં ઊંડાઈપૂર્વક વિજ્ઞાનનો અભ્યાસ કરીશું.